विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। आज आप स्वाध्याय 11.2 में दाखला नंबर 8 की शुरुआत करिए। मोहन एक समलंब चतुष्कोण आकार खेतर खरीदवा इच्छे छे। आ खेतर नी नदी तरफ नी बाजू ए रस्ता तरफ नी बाजू ने समांतर अने अंतर में बमणी छे। जो खेतर क्षेत्रफल 10,500 मीटर स्क्वेर होय अने खेतर नी समांतर बाजू वच्चे नु लंब अंतर 100 मीटर होय तो खेतरनी नदी तरफनी बाजूनी लंबाई शोध। विद्यार्थी मित्रों, खेतर समलंब चतुष्कोण आकारनो छे। नदी तरफनी बाजू ए रस्ता तरफनी बाजू करता बमणी छे। तो हवे आपणे अहीं धारीशुं, धारो के रस्ता तरफनी बाजू नी लंबाई एक्स मीटर, माटे नदी तरफनी बाजूनी लंबाई बमणी छे एटले 2x मीटर थाय। हवे आपणे अहींया लंब अंतर एटले बी, आने आपणे ए कहीए, आने बी कहीए, अने एच अथवा अहींया लंब अंतर एच बराबर 100 मीटर अने खेतरनुं क्षेत्रफळ आपेलुं छे 10,500 मीटर स्क्वेर। हवे आपणे समलंब चतुष्कोणना क्षेत्रफळनुं सूत्र मूकीए। तेनुं सूत्र छे एच कौंसमां ए प्लस बी छेदमां बे बराबर 10,500 एच 100 ए एक्स अने बी 2x छेदमां बे बराबर 10,500 माटे 100 गुणिया 3x छेदमां बे बराबर 10,500 बे पंचा 10 छेद उड़ाड़िए तो 50 गुणिया 3 એટલે 150x બરાબર 10,500 એક્સને કરતાં બનાવીએ તો એક્સ બરાબર 10,500 છેદમાં 150, આમાં 0 ઉડી જશે, 15 વડે ભાગીએ, 15 × 7 = 105 ને પાછળ 0, એટલે એક્સ બરાબર આપણને મળશે 70 મીટર। એક્સ એટલે શું? તો એક્સ આપણે ધારેલું છે રસ્તા તરફની બાજુની લંબાઈ। અહીંયા આપણે નદી તરફની બાજુની લંબાઈ શોધવાની છે તો એ 2x છે, આપણે લખીશું માટે નદી તરફની બાજુની લંબાઈ બરાબર 2x એટલે 2 × 70 બરાબર 140 મીટર। દાખલા નંબર 9, જમીનથી ઉપર ઉઠેલ એક પોટલો છે, તેની ઉપરનું સમતલ સમબાજુ ચતુર અષ્ટકોણ આકારનું છે, જે આકૃતિમાં દર્શાવેલ છે। આ અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ શોધો। તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીં સમબાજુ અષ્ટકોણ આપેલ છે, અહીંયા લખીશું આકૃતિમાં બતાવેલ અથવા આકૃતિમાં દર્શાવેલ સમબાજુ અષ્ટકોણ માં બે સમલંબ ચતુષ્કોણ છે, બે સમલંબ ચતુષ્કોણ અને એક લંબચોરસ છે। તમે જોઈ શકો છો આ ઉપરનો આ ભાગ સમલંબ છે, પછી નીચે પણ આવું આપણે આ રીતે દોરી દઈએ
तो आ पण एक समलम चतुष्कोण थई जाय। तो अहीं अष्टकोण मां समलम चतुष्कोण पहला लईए तो समलम चतुष्कोण माटे बे समांतर बाजू लईए, धारो के ऊपरना आकृति में आपणे जुओ तो दरेक बाजूनो माप 5 मीटर छे, એટલે એ બરાબર આપણે 5 મીટર લઈ શકાય, બી બરાબર 11 મીટર લેવાય અને તેના વચ્ચેનું લંબ અંતર છે એને આપણે 4 મીટર આપેલું છે, એટલે એ બરાબર 5 મીટર, બી બરાબર 11 મીટર અને એચ બરાબર 4 મીટર। तो अहीं समलम चतुष्कोण क्षेत्रफळ शोधी लईए। समलम चतुष्कोण क्षेत्रफळ बराबर एच कौंस में ए प्लस बी छेद में बे, एच चार, ए पांच, बी अग्यार छेद में बे, चार गुणिया 16 छेद में बे, बे दू चार, 16 × 2 = 32 મીટર સ્ક્વેર। હવે આપણે અહીંયા લંબ ચોરસ ચતુષ્કોણ લઈએ, લંબ ચોરસ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ એલ ગુણ્યા બી। હવે લંબચોરસ ચતુષ્કોણ માટે એલ બરાબર 11 મીટર અને બી બરાબર 5 મીટર લઈશું, એટલે 11 × 5 તો 55 મીટર સ્ક્વેર। હવે અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ, અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ બરાબર 2 × समलम चतुष्कोण नु क्षेत्रफल प्लस लंब चौरस नु क्षेत्रफल। इतले 2 × समलम चतुष्कोण नु क्षेत्रफल नु सूत्र, सॉरी आपणे सूत्र मुकवानी जरूर नथी, बधुं शोधी ज काढ्युं छे, एटले 2 × समलम नु 32 प्लस लंब चौरस नु 55, 64 + 55 एटले 4 × 5 = 9, 6 × 5 = 11, 119 મીટર સ્ક્વેર એનો જવાબ આવે। દાખલા નંબર 10, એક પંચકોણ આકારનો બગીચો છે જે આકૃતિમાં દર્શાવેલ છે। આ પંચકોણનું ક્ષેત્રફળ શોધવા માટે જ્યોતિ અને કવિતાએ જુદી જુદી રીતે પંચકોણને વિભાજિત કરેલ છે। બંને રીતે કરેલા વિભાજનની મદદથી બગીચાનું ક્ષેત્રફળ શોધો। શું તમે આ પંચકોણનું ક્ષેત્રફળ શોધવાની અન્ય કોઈ રીત બતાવી શકો છો? આ રીતે પ્રશ્ન છે। આપણે પહેલી આકૃતિ જુઓ પંચકોણની, એમાં આ 30 મીટર આખાનું માપ છે, આ 15 મીટર, તો આ પણ 15 મીટર અને નીચે પણ 15 મીટર છે। હવે જ્યોતિએ જે વિભાજન કરેલું છે એ આકૃતિ આપણે જોઈએ, તો જ્યોતિના વિભાજન પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો 2 સમલંબ ચતુષ્કોણ બને છે, એટલે બંને સમલંબ ચતુષ્કોણ સરખા જ હોય, એકનું ક્ષેત્રફળ શોધીને એના બમણા કરી દઈએ તો આખા પંચકોણનું ક્ષેત્રફળ થઈ જાય। બીજી આકૃતિમાં ત્રિકોણ અને લંબચોરસ છે, તો ત્રિકોણનું ક્ષેત્રફળ અને લંબચોરસનું ક્ષેત્રફળ આપણે શોધવું પડશે। તો અહીંયા આપણે જ્યોતિએ કરેલ વિભાજન પ્રમાણે આપણે શોધીએ, જ્યોતિએ કરેલ વિભાજન,
એમાં આપણે સમલંબ ચતુષ્કોણ બને છે એટલે એ બરાબર 15 મીટર અને બી બરાબર 30 મીટર આપણે લઈએ અને લંબ અંતર બે સરખા ભાગ થઈ જાય એટલે આ માપ 15 છે તો 15ના અડધા થશે એચ બરાબર 15/2 મીટર એટલે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર એચ કૌંસમાં એ પ્લસ બી છેદમાં 2 એટલે 15/2 કૌંસમાં 15 + 30 અને છેદમાં 2 એટલે 15 × 2નો સરવાળો 45 2 × 2 એટલે 4 અહીંયા છેદ ઉડશે નહીં 15 અને 45નો ગુણાકાર કરીએ તો 675/4 અને 4 વડે આ એને ભાગો અથવા તો એમને એમ જ રાખો તો હવે આપણે લખીશું કે પંચકોણીય આકૃતિનું ક્ષેત્રફળ અથવા પંચકોણ આકૃતિનું ક્ષેત્રફળ બરાબર 2 × સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે 2 × 675/4 2 × 2 = 4 2 વડે ભાગીએ તો 2 × 3 = 6 2 × 3 = 6 2 × 7 = 14 2 × 5 = 10 337.5 મીટર² આવે તે જ રીતે હવે આપણે કવિતાએ કરેલ વિભાજન કવિતાએ કરેલ વિભાજન એના પરથી આપણે અહીંયા જે ચોરસ દેખાય છે કારણ કે આ માપ 15 છે તો આ પણ 15 થાય અને આ બાજુ 15 છે એટલે આ પણ 15 થાય એટલે કે ચોરસ બને છે તો અહીંયા બધા માપ સરખા છે એટલા માટે ચોરસનું ક્ષેત્રફળ બરાબર L² અહીં L બરાબર 15 મીટર લઈશું એટલે 15નો વર્ગ બરાબર 225 મીટર² હવે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 × b × h બી બરાબર 15 મીટર અને એચ બરાબર 15 મીટર લઈશું તો 1/2 × 15 × 15 15 × 15 એટલે 225/2 2 વડે ભાગીએ તો 112.5 મીટર² થાય હવે પંચકોણ આકૃતિનું ક્ષેત્રફળ શું લખાય ચોરસનું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણનું ક્ષેત્રફળ ચોરસનું ક્ષેત્રફળ આપણે આગળ 225 મીટર² મેળવ્યું છે અને ત્રિકોણનું ક્ષેત્રફળ 112.5 બંનેનો સરવાળો 337.5 મીટર² મળે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નમાં આગળ આપણને આપેલું છે કે શું તમે આ પંચકોણનું ક્ષેત્રફળ શોધવાની અન્ય કોઈ રીત બતાવી શકો તો વિદ્યાર્થી મિત્રો આ પંચકોણને 3 ત્રિકોણમાં વિભાજન કરીને આપણે આનું ક્ષેત્રફળ મેળવી શકાય જે તમારે જાતે પ્રયત્ન કરવાનું છે હવે પ્રશ્ન અગિયારમાં આપણે જોઈએ કે આ દાખલાની અંદર આકૃતિમાં બતાવેલ ફોટો ફ્રેમની બહારની ધારનું માપ 24 × 28 સેમી છે એટલે 28 સેમી લંબાઈ અને 24 સેમી પહોળાઈ છે પછી
અંદરની ધારનું માપ અનુક્રમે 16 સેમી ગુણ્યા 20 સેમી છે, એટલે લંબાઈ 20 સેમી અને પહોળાઈ 16 સેમી છે। હવે આ ફ્રેમની ફ્રેમના ચારે ટુકડાની જાડાઈ સમાન હોય તો ફ્રેમના પ્રત્યેક ટુકડાનું ક્ષેત્રફળ શોધો। વિદ્યાર્થી મિત્રો, અહીંયા ફોટો ફ્રેમનું ચાર સમલંબ ચતુષ્કોણમાં વિભાજન કરે છે। ધારો કે આ વિભાજન એ બી સી ડી પ્રમાણે છે। સામસામેના સમલંબ ચતુષ્કોણના માપ સરખા છે, માટે તેમના ક્ષેત્રફળ પણ સરખા મળે, એટલે કે એનું ક્ષેત્રફળ બરાબર સીનું ક્ષેત્રફળ અને બીનું ક્ષેત્રફળ બરાબર ડીનું ક્ષેત્રફળ થાય। તો હવે સમલંબ ચતુષ્કોણ એનું ક્ષેત્રફળ આપણે શોધી રહ્યા છીએ, તો અહીંયા લખીશું સમલંબ ચતુષ્કોણ એ માટે। હવે આકૃતિમાં જુઓ, એ સમલંબ ચતુષ્કોણ છે, સમાંતર બાજુઓની લંબાઈ 16 અને 24 છે, એટલે એ બરાબર 16 સેમી અને બી બરાબર 24 સેમી। એ અને બીના માપ મળી ગયા, હવે એચ શોધવાનું છે, તો એચ એમાં આપેલું નથી, આપણે મેળવવું પડશે। એચ એટલે કે આ અંતર। હવે આ અંતર શોધવા માટે આપણે શું કરીશું, આખી લંબાઈમાંથી આ લંબાઈ બાદ કરીને એના બે ભાગ કરીશું, કારણ કે ઉપર પણ આટલો જ ભાગ છે, એટલે એચ બરાબર 28 - 20/2 એટલે 8/2 = 4 મીટર આવશે। તો હવે ચતુષ્કોણ એનું ક્ષેત્રફળ, સમલંબ પણ લખી દઈએ, બરાબર એચ કૌંસમાં એ પ્લસ બી છેદમાં બે, એટલે અહીંયા એચ 4 એ 16 - 24/2 એટલે 2 × 2 = 4, 2 × 40 = 80 સેમી² હવે એનું ક્ષેત્રફળ 80 સેમી² છે, માટે સીનું ક્ષેત્રફળ પણ 80 સેમી² થશે। હવે આપણે સમલંબ ચતુષ્કોણ બી માટે તો આકૃતિમાં આપણે ધ્યાન રાખીને એમાં આપણે સમાંતર બાજુઓની લંબાઈ એ અને બીના માપ લખી દઉં છું, એ બરાબર 28 સેમી, બી બરાબર 20 સેમી અને એચ એ જ રીતે આપણે શોધીએ તો 24 - 16/2 એટલે 8/2 = 4 સેમી। તો સમલંબ ચતુષ્કોણ બીનું ક્ષેત્રફળ બરાબર એચ કૌંસમાં એ પ્લસ બી છેદમાં બે એટલે 4 × 28 + 20/2 2 × 4 = 2 અહીંયા સરવાળો કરીએ તો 48 - 96 = 96 સેમી² માટે બીનું ક્ષેત્રફળ બરાબર 96 સેમી² માટે ડીનું ક્ષેત્રફળ પણ 96 સેમી² થાય। આ રીતે આ દાખલો પૂરો થશે। હવે વિદ્યાર્થી મિત્રો, આજનું લેસન હોમવર્ક ગણાવેલા દાખલા નોટમાં આપણે ફરીથી લખવાનું છે।
અહીંયા આપણે લેક્ચર પૂરું કરીએ છીએ. અસ્તુ.